જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અધિક માસનો સત્તરમો દિવસ છે તો આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય સત્તરમો સુખદેવનું કરુણ મોત અને આજની કથા વાર્તા છે પ્રસાદનો મહિમા મિત્રો અધિક માસમાં નિત્ય ભગવાનની કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમરાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ નિત્ય કથા અને અધ્યાય સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે જ છે આપણું કલ્યાણ કરે જ છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો એવી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય સત્તરમો અને આજની કથા વાર્તા જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સૌ પહેલાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય સત્તરમો સુખદેવનું કરુણ મોત નારદજી બોલ્યા હે પ્રભુ વાલ્મીકી મુનિએ ત્રણધનવા રાજાને તેના પૂર્વ જન્મના ચારિત્રમાં આગળ શું કહ્યું તે પાપનાશક ચરિત્ર કહો તમારી પત્ની ગૌતમીએ તમને ઘણું આશ્વાસન આપ્યું એથી તમે બધું પ્રભુને ચરણે છોડી શોક ત્યજી શ્રીહરિને ભજવા લાગ્યા આવી રીતે ઘણા વર્ષો વીતી ગયા સુખદેવજીની જળખાતની વાત તમે બંને પતિ પત્ની ભૂલી ગયા હતા એક દિવસ સવારના સમયે તમે પ્રભુનું નામ સ્મરતા જંગલમાં કાષ્ટ ઘાસ અને ફળો લેવા માટે ગયા થોડી પછી તમારો પુત્ર સુખદેવ તેના મિત્રો સાથે રમતો રમતો ગામ બહાર આવેલી વાવ આગળ ગયો ત્યાં આગળ બધા છોકરા સંતા ઘુકડીની રમત રમવા લાગ્યા બધામાં સુખદેવ પણ હતો તે પોતાના ભાઈબંધોને જોઈ ન શકે તે માટે વાવમાં ઉતર્યો ત્યાં તેના ભાઈબંધોએ તેને જોઈ લીધો એટલે તેમના હાથમાં ન પકડાવવા માટે તેણે જોરથી વાવના જળમાં ડૂબકી મારી પરંતુ બહુ વાર થઈ છતાં તે પાણીની સપાટી પર આવ્યો નહીં ડૂબકી મારતાની સાથે જ તેનો શ્વાસ રૂંધાઈ જતાં તે જળમાં ડૂબી ગયો સુખદેવનું આવું કરુણ રીતે મોત થવાથી તેના ભાઈ રોકડ કરતાં તેમના ઘેર ગયા અને તમારી પત્ની ગૌતમીને આ કરુણ ઘટનાની વાત કહી સુખદેવ વાવમાં ઉતરી ગયો છે અને ડૂબી ગયો છે એ સાંભળતા જ તમારી પત્ની છાતી ફાટ રુદન કરવા લાગી અને ઓ મારા લાલ રે કરતી બહુ જ આક્રંદ કરતી અચેત થઈને ધરણી પર ઢળી પડી થોડી વારે વનમાં ગયેલા તમે ઘેર પાછા ફર્યા અને તમને ખબર પડી કે સુખદેવ વાવના પાણીમાં ડૂબી ગયો છે ત્યારે તમે પણ હાય રે મારા બેટા કહેતા જોરથી રડવા લાગ્યા અને તમે પણ એટલો બધો વિલાપ કર્યો કે સ્થાન ભાન ભૂલીને મુછા ખાઈ જમીન પર ઢળી પડ્યા એકના એક પુત્રના આવા કરુણ આકસ્મિક મૃત્યુથી તમે બંને પતિ પત્ની અફાટ રુદન કરતા વાવ પાસે આવ્યા અને પુત્રના શબ પાસે જઈ તેનું છેલ્લી વારનું મુખ જોઈ માથા પછાડતા કહેવા લાગ્યા કે બેટા તું તો અમારા કુળનો દીપક હતો તું ઘરમાં અંધારું કરી અમને નોધારા કરી ક્યાં ચાલ્યો ગયો હે મારા લાલ તારા વગર અમે ઘરમાં શી રીતે રહી શકીશું તમારા પુત્ર સુખદેવના શબ આગળ બેસી તમે અને તમારી પત્ની ગૌતમી ખૂબ જ આકરણ કરી રહ્યા હતા તેથી તમારી આસપાસ વીંટળાઈ રહેલા લોકો પણ શોકગ્રસ્ત બની આંસુ સારતા ઊભા હતા હે કૃષ્ણ કૃપાળુ અમે નિરંતર તમારી ભક્તિ કરી છે તમારું શરણ લીધું છે તો તમે શરણને આવેલાને કેમ ઉગારતા નથી અમારું ભાગ્ય ખરાબ હોય તો પણ અમે તમારા શરણે છીએ એટલે તમે અમારા પર કૃપાવંત બની ભાગ્ય પલટાવી શકો છો હે પ્રભુ મારો લાલ મારો કુળદીપક મને પાછો આપો આ પ્રમાણે શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મા અધ્યાય સત્તરમો સમાપ્ત થયો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો આજની કથાનો અધ્યાય સત્તરમો હવે સાંભળશું આજની કથા વાર્તા પ્રસાદનો મહિમા એક નગર હતું તેના રાજાનું નામ ભૈરવ જેવું નામ તેવું તેનું કામ તે અત્યંત ક્રૂર ઘાતકી હતો તણખલા જેવડા ગુના માટે પણ તે ગુનેગારને કડક શિક્ષા કરતો તેના દિલમાં લેશ પણ દયાનો છાંટો ન હતો તેને શિકાર કરવાનો ઘણો શોખ હતો હિંસક પશુઓનો શિકાર તે કરતો પણ તે સાથે નિર્દોષ પશુઓને પણ શિકાર કરતો તેણે પોતાના જીવનમાં કોઈ ધર્મ કાર્ય કર્યું ન હતું ખરેખર તો તે ધર્મમાં માનતો જ ન હતો અનેક પાપકર્મો સામે તેણે એક પુણ્ય કાર્ય કર્યું હતું તેની રાણીનું નામ હતું ખરેખર જ તે પુષ્પ ફૂલ જેવી જેવી કોમળ નાજુક અને હતી રાજા ભૈરવ શિકારમાં દિવસ પણ પુષ્પા તો સવારથી રાત સુધી વ્રત તપ જપ કર્યા કરતી રાજા જેટલા પાપ આચરે તેટલા જ પુણ્ય કાર્યો રાણી કરે રાજા ઘોર જંગલમાં શિકારી જાય ત્યારે રાણી સવારમાં પક્ષીઓ પંખીડાને ચણ નાખે ગાયોને લીલું છમ ઘાસ નીરે ગરીબોને ભિક્ષુકોને અન્ન અને વસ્ત્રોના દાન કરે રાણી દિન દુખિયાની બેલી હતી વખતને જતાં કંઈ વાર લાગે છે ભૈરવ રાજાની પોઢા અવસ્થા થઈ શરીરની શક્તિ ક્ષીણ થતી ચાલી જીવનમાં સંધ્યાએ ડોકિયા કરવા માંડ્યા ત્યારે રાજાએ જિંદગીભર બાંધેલા પાપના પોટલા આંખો સામે તરવરવા લાગ્યા તે પાપના પડછાયા દેખાવા માંડ્યા હવે તેને ભગવાનના ન્યાયના લેખા જોખાનો ભયંકર ડર સતાવા લાગ્યો રાજા રાતે મધરાતે પાપો યાદ કરીને સંતાપ કરતો રાજાને આખો દિવસ કાંઈ પણ ચેન પડતું ન હતું હવે રાજા ભૈરવને મહેસૂર થવા લાગ્યું કે હવે જે કાંઈ આયુષ્ય બાકી રહ્યું છે તેમાં પુણ્ય કાર્યો ભલાઈના કાર્યો કરું તો અંતકાળે શાંતિથી મૃત્યુ તો આવે કવિ કલાપીએ કહ્યું છે ને કે રે પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું કંઈ અનેક દિવસોના સંતાપ અજંપા વિચાર મંથનને અંતે ભૈરવ રાજાએ નક્કી કર્યું કે હવે તો આ રાજપાઠ વૈભવ સૌ કાર્ય રાજકુમારને સોંપીને વનમાં એકાંતમાં જઈને જપ તપ ધર્મ ધ્યાન કરું કે જેથી મારા આત્માને શાંતિ મળે અને અંતે એક દિવસ રાજાએ રાણીની સંમતિ માંગતા કહ્યું કે મહારાણી મારે હવે રાજકાજમાંથી નિવૃત્ત થવું છે આપણે રાજકુંવરને રાજપાઠ સુપ્રત કરી દઈએ અને એકાંત જંગલમાં નદી કિનારે ઝૂંપડી બાંધીને રહેવા ચાલ્યા જઈએ ત્યાં રહીને પ્રકૃતિને ખોળે જીવન પસાર કરીશું પ્રભુ સ્મરણ કરીશું આપણા જીવનનું અને આત્માનું કલ્યાણ થશે અને માનસિક શાંતિ મળશે રાણી પુષ્પાને રાજાની આ વાત સાંભળીને ઘણો આનંદ થયો તેને તો ભાવતું હતું અને રાજાએ કહ્યું જેવું થયું તેણે રાજાના એ વિચારને વધાવી લીધો તેણે કહ્યું કે સ્વામી નાથ જ્યાં તમે ત્યાં હું મારે આ રાજપાટની કોઈ માયા નથી મને તો વધુ શાંતિ મળશે અને મારાથી ભગવાનની ભક્તિ જપ તપ વ્રત વધુ સારી રીતે કરી શકાશે સાપ કાંચળી ઉતારે તેમ રાજાએ પોતાના મસ્તક પરનો તાજ ઉતારીને રાજકુંવરનો રાજ્યાભિષેક શુભ દિને કરાવ્યો રાજકુમાર મંત્રીઓ સલાહકારો રાજપુરોહિત સેવકો સેવિકાઓ અને નગરની પ્રજાની રજા લઈને રાજમાંથી કંઈ પણ કીધા વિના કંઈ પણ લીધા વિના ઉઘાડે પગે અને પહેરેલા વસ્ત્રે વન ભણી પ્રયાણ કર્યું રાણી પણ સાથે જ હતા વન પ્રવેશ કરતાં જ ભૈરવ પુષ્પાને એક બ્રાહ્મણ સામે મળ્યો તેને ચાર હાથ હતા ભૈરવે માન્યું કે નક્કી આ દેવ છે તેના પગમાં પડ્યા પુષ્પા રાણીએ પણ રાજાની જેમ તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ભૈરવ રાજા બોલ્યા હે પ્રભુ હું તો પાપી છું એક સંતે કહ્યું છે ને કે મો કોન કુટિલ ખલકામી કામી મેં પાપ આચરણ કરવામાં કદી પાછી પાની કરી જ નથી આજે આ પાછલી ઉંમરે એ પાપના પણછાયા મને હવે જંપવા દેતા નથી આ અજંપામાંથી પ્રભુ તમે જ હવે મને બચાવો પહેલાં ચાર હાથવાળા બ્રાહ્મણે જવાબ આપ્યો કે ભાઈ તમે માનો છો તેવો હું કોઈ દેવ નથી હું તો એક સામાન્ય બ્રાહ્મણ છું તમે જેમ જેમ આગળ જશો તેમ તેમ મારા જેવા ઘણા ચાર હાથવાળા માણસો તમને જોવા મળશે આ સાંભળીને રાજાને ઘણું આશ્ચર્ય થયું તેને લાગ્યું કે નક્કી આમાં કંઈક રહસ્ય ભેદ છે તેથી રાજાએ કયો ભેદ છે તે વિશે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે થોડા વખત પહેલાંની વાત છે આ માર્ગેથી હું પસાર થતો હતો પહેલાં સામેના તળાવની પાળ પર બેઠેલા ચાર હાથવાળા એક ગોવાળિયાને મેં જોયો તેના ચાર હાથ જોઈ અને પ્રથમ તો હું ડરી ગયો છતાં હિંમત કરીને હું તેની પાસે પહોંચ્યો તેના ચાર હાથ વિશે મેં પૂછપરછ કરી ત્યારે એ ગોવાળે કહ્યું કે હે વિપ્ર સામે જે આંબાના વૃક્ષની ડાળ દેખાય છે તેની પાછળ એક પર્વત છે એકવાર હું પર્વત તરફ ગયો ત્યાં મેં મારા જેવા એક ગોવાળિયાને દીઠો તેને પણ ચાર હાથ હતા તેની સામે હું જિજ્ઞાસાથી તાકી રહ્યો ત્યારે તે મારી નજીક આવીને મારો હાથ પકડીને મને પર્વત પર લઈ ગયો પર્વત પર ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું એ મંદિરનો પ્રસાદ જે ખાય તે ચાર હાથવાળું થઈ જાય મેં પ્રસાદ લીધો તેને પરિણામે હું ચાર હાથવાળો થઈ ગયો આમ પેલા ગોવાળે મને તે મંદિરનો પ્રસાદ ખવડાવ્યો ત્યારથી મારા ચાર હાથ થયા છે આ વાત સાંભળીને ભૈરવ રાજા વિનવણી કરવા લાગ્યો કે હે ભૂદેવ તમે મને પણ તે પર્વત પર લઈ જાઓ કદાચ ભગવાન મારા પાપોમાંથી મને મુક્તિ આપે પેલો બ્રાહ્મણ ભૈરવ રાજા અને પુષ્પા રાણીને આમ્ર વૃક્ષની ઘટા આગળ લાવ્યો પણ રાજાને ત્યાં કશે પણ પર્વત દેખાયો નહીં નહીં દેખાતા રાજા ખૂબ નિરાશ થઈ ગયો ત્યારે બ્રાહ્મણે કહ્યું હે ભૂપાળ ફક્ત પુણ્યશાળીને જ એ પર્વતના દર્શન થાય છે તમે આખી જિંદગીમાં એકાદ પણ પૂર્ય કર્યું હોત તો જરૂર એ પર્વત દેખાત બ્રાહ્મણના શબ્દો સાંભળીને રાજા ભૈરવ અતિ નિરાશ થઈ ગયો અને બોલ્યો કે હે ભૂદેવ તમારી વાત સાચી છે આખી જિંદગી મેં નરિયા પાપ જ કર્યા છે આ પુણ્યના અવસરે મારા એ પાપો બળી જાય તેવો કોઈ રસ્તો હોય તો મને બતાવો તમે કહેશો તેમ કરવા હું તૈયાર છું ભૈરવ રાજાને ખૂબ પસ્તાવો કરતાં જોઈને પેલા બ્રાહ્મણે કહ્યું કે હે રાજન તમે ઘણા નસીબદાર છો અત્યારે ભગવાન પુરુષોત્તમનો અધિક માસ આવે છે અધિક માસ પૂરો થવાને હવે માત્ર દસ જ દિવસ બાકી રહ્યા છે જો અહીં ચાર પાંચ જણ બેસીને ઉપવાસ કરાવીને પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગૌડાવીશ પછી તો મને પર્વત દેખાશે ને ત્યારે બ્રાહ્મણે હસતા હસતા કહ્યું હે રાજન આમ કંઈ પુણ્ય ન થાય જો પર્વતના દર્શન કરવા હોય તો પોતે જ ઉપવાસ કરવા પડે તમે જ ઉપવાસ કરો તેનું ફળ તમને મળે વેઠ્યા વિના પ્રભુના દર્શન થાય પણ હે બ્રાહ્મણ તમે તો ચાર પાંચની વાત કરો છો બીજા ચારને હું ક્યાંથી લાવું બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે રાજન તમે તમારા નગરમાં જાઓ અને તમારા પ્રધાન તથા નગર શેઠને તેડી લાવો ત્રીજા તમે ચોથા મહારાણી અને પાંચ હું આમ આપણે પાંચેય બેસીને ઉપવાસ કરીશું ભગવાન પુરુષોત્તમનું સંકીર્તન કરીશું તેના પુણ્યના પ્રતાપે આપણને સૌને એ પર્વતના દર્શન થશે પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં દિવ્ય પ્રસાદનો લાભ તમને બધાને મળશે ભૈરવ રાજા તો તે જ સ્થળે મહારાણી પુષ્પાને લઈને તરત જ નગરમાં જઈ પ્રધાનને તથા નગર શેઠને તેડી લાવ્યો પાંચે જણા સ્નાન કરીને ઉપવાસમાં બેઠા પાંચેમાંથી કોઈ પણ કંઈ પણ ફળ ફૂલ લેતા નથી માત્ર જળ ઉપર જ રહે છે પાંચેય જણા ભગવાન પુરુષોત્તમના ગુણગાન રાત દિવસ ગાય છે આમ કરતાં કરતાં એક અઠવાડિયું પૂરું થયું તે પછીના દિવસે તેમને પર્વતના દર્શન થતાં જ ભૈરવની આંખમાંથી હર્ષના અશ્રુ વહેવા લાગ્યા આ પાંચેયના હરખનો પાર નથી અઠવાડિયાના ઉપવાસને કારણે તે બધા લથડતે પગે પર્વત ચડ્યા પર્વતના શિખર પર સ્વયં ભગવાન પુરુષો ચરણોમાં પડ્યા ભગવાને પાંચેયને પ્રસાદ ખવડાવ્યો અને એ પ્રસાદ ખાતા જ બધા જ ચતુર્ભુજ થઈ ગયા સૌએ એકસાથે અવાજે બોલ્યા કે હે પુરુષોત્તમ ભગવાન અમારે ચતુર્ભુજ થવું નથી અમને તમે વૈકુંઠ ધામમાં સ્થાન આપો પ્રભુ તથાસ્તુ એમ કહીને ભગવાન બોલ્યા એટલામાં જ ભગવાનનું વિમાન ત્યાં આવ્યું અને પાંચેય જણાને લઈને વૈકુંઠમાં જતું રહ્યું બોલો ભગવાન પુરુષોત્તમરાયની છે હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા ભૈરવ રાજાને ફળ્યા તેવું જ તમારું આવ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌનું કલ્યાણ કરજો જય પુરુષોત્તમ રાય તો મિત્રો આપણે સાંભળ્યો આજની કથાનો અધ્યાય સત્તરમો અને આજની કથા વાર્તા પ્રસાદનો મહિમા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જય શ્રી વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા કૃષ્ણ